जो ये समाचार विस्तार थी। लंबा समय बाद जिल्लानी कलेक्टर कचेरी खाते सरकारी नियमों अनुसार कच्छना युवा सांसद विनोद चावड़ा ने प्रजाकीय कार्य में सरलता रहे ते माटे कचेरी नो प्रारंभ करवामां आव्यो हतो। जिला कलेक्टर कचेरी आयोजन विभाग की कचेरी पास सांसद सभ्य ने जिला कलेक्टर एम एस पटेल द्वारा कचेरी फाड़वामां आवी छे, जेनुं विधिवत रीते उद्घाटन करवामां आव्यु छे। आ प्रसंगे सांसद विनोदभाई चावड़ा, जिल्लाना प्रभारी मंत्री शंकरभाई चौधरी, राज्यकक्षाना मंत्री ताराचंदभाई छेड़ा, कच्छ जिला भाजपना अध्यक्ष अने धारासभ्य पंकजभाई मेहता, अंजारना धारासभ्य वासणभाई आहिर, भूजना धारासभ्य डॉक्टर निमाबेन आचार्य, रमेश महेश्वरी, जयंतीभाई भानुशाली, पुष्पदानभाई गढ़वी, સુધરાઈ અધ્યક્ષા હેમલતાબેન ગોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને કલેક્ટર કચેરી ખાતે પ્રજાના કામોને સરળ કરવા માટે સાંસદની કચેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેથી પ્રજાના પ્રશ્નો અંગે સેવા સદન ખાતે જ સૂચનાઓ આપી શકાય। કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ આ અંગે સેન્ટર ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવવા માટે સંસદ સભ્ય પોતે પોતાનું કાર્યાલય ચલાવતા હોય અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય એટલે સ્વાભાવિક રીતે હૃદયથી રાજીપો થાય છે। હું વિનોદભાઈને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ કાર્યાલયના માધ્યમથી પ્રજાલક્ષી ઉકેલ લાવવાના ખૂબ એમના પ્રયત્નોને સફળતા મળશે। અહીંયા અને આયોજનની કચેરીમાં પણ ત્યાં ગયેલા વ્યક્તિને કોઈ મુશ્કેલી હોય, કલેક્ટર ઓફિસ હોય, બાકી પ્રશાસન સાથે, તો ત્યાં પણ એમણે વ્યવસ્થા ઊભી થઈ છે અને અહીંયા પોતાનું એક કાર્યાલય પાર્ટીના જે સંસ્કારો છે એને ઉજાગર કરવાનું કામ વિનોદભાઈએ કર્યું છે। વિનોદભાઈની જીતની સાથે જ કચ્છની પ્રજાને કાયમી ફાયદો થાય તેવું વર્ષોથી રાહ જોતા હતા તેવો કેન્દ્ર સરકારમાં વણ ઉકેલ્યો પ્રશ્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાંતલપુર ઘડુલીનો રસ્તો અને નર્મદાની કેનાલોનું પાણી અહીંયા આવવા માટે જે પર્યાવરણના પ્રશ્નના કારણે અટકીને પડ્યું હતું તેનો નિકાલ થયો, એટલે કચ્છી પ્રજા માટે આ સુકલવંતો સમય હું માનું છું કે આવ્યો છે અને તેનો પણ અનહદ સંતોષ પાર્ટીના આગેવાન તરીકે મને પણ છે। ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, ખૂબ સંતોષ વ્યક્ત થાય છે કે અમારા પૂર્વજોએ પંડિત દીનદયાલજીએ સેવાડાના માનવી સુધી વિકાસ લઈ જવા માટેના જે સંકલ્પ અને એમણે સ્વપ્ન સેવ્યા હતા કાર્યાલયના માધ્યમથી હું માનું છું કે સામાન્ય માનવીને પણ ઉપયોગીતા થશે। તમે ઘણા બધા પ્રયત્નોની જે સરાહના કરી એ બદલ હું આભાર માનું છું, પણ હજુ અમને સંતોષ નથી, હજુ પણ ઘણું કરવાનું બાકી છે અને જે તે લગત ખામીઓ હોય એને પણ સુધારવી છે અને હજુ વધારે પ્રજાલક્ષી કામ કરવું છે। એ બધી માહિતી સંસદ સભ્યશ્રી આગામી સમયમાં જ્યારે કામ કરતા હશે ત્યારે આપ પણ આવજો, તો આ મીડિયાના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનું ખૂબ મોટું માધ્યમ મીડિયા છે, તો આપના માધ્યમથી પણ અનેક લોકો સુધી આપ પહોંચાડી શકશો। દરમિયાન કલેક્ટર કચેરી ઉપરાંત ભુજના લાલ ટેકરી વિસ્તારમાં પણ સાંસદ વિનોદભાઈ ચાવડાની કચેરીનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને કલેક્ટર કચેરી ઉપરાંત શહેરમાં પણ એક કચેરી ખોલીને યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રજા સેવાનો કોલ આપ્યો હતો અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે અને તેના ઉકેલ માટે તેમની કચેરીએ જરૂરી તમામ માહિતીનું આદાન પ્રદાન કરાશે તેમ જણાવ્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ અંગે સેન્ટર ન્યૂઝ સાથે વાત કરી હતી। આજરોજ કચ્છ અને મોરબી વિસ્તારના આ લોકસભા ક્ષેત્રની કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે લોકસભાની ચૂંટણીની અંદર કચ્છની પ્રજાએ એક જલવંત વિજય અપાવ્યો। કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે વિશાળ જિલ્લો છે, માટે ભુજ મધ્યે આજે જે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, લોકો વચ્ચે અને વહીવટ વચ્ચે લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓનું નિરાકરણ માટે જ્યારે આ ઓફિસ, આ કાર્યાલય એક માધ્યમ બનશે ત્યારે મને વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર જે રીતે લોકો વચ્ચે જઈને કામ કરવાની જે પદ્ધતિ છે એ કાર્યાલયના માધ્યમથી સરળતા રહેશે। આ કાર્યાલયની અંદર અઠવાડિયાની અંદર
एक दिवस हूँ अचूकपणे અહીં બેસવાનો છું, જેની એક દિવસ નક્કી કરવામાં આવશે. જે રીતે જિલ્લા પંચાયતની અંદર હું સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હતો, ત્યારે અઠવાડિયાની અંદર સોમવાર અને ગુરુવારે બે દિવસ હું ત્યાં લોકોના પ્રશ્નો સાંભળતો. એ જ રીતે આજે સમગ્ર કચ્છના લોકોનો જે મારા ઉપર જે વિશ્વાસ અને ભરોસો છે એ સાર્થક કરવા માટે આજ રોજ અમારા પાર્ટીના સૌ મંત્રીશ્રીઓ અને આગેવાનો દ્વારા આજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં ભુજમાં આવ્યું છે. કચ્છને લગતા કોઈ પણ પ્રશ્નો હશે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી, રાજ્યકક્ષાના માધ્યમથી અને ખાસ કરીને જહાં અભી ભી અંધેરા હે વહાં દીપ જલાના કહાં મના હે, જે અમારા દીનદયાલજીની જે પંક્તિ હતી એ સાર્થક કરવા માટે જે નાનામાં નાના વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો, એના જે પાયાના પથ્થરો, નાના પાયાના જે નાના મોટા પ્રશ્નો હશે એને પણ વાચા આપવામાં આવશે. અને અહીંથી જે પણ એ પછી શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, એ સડકના પ્રશ્નો હોય, રેલવેના પ્રશ્નો હોય, વહીવટને લગતા દરેક પ્રશ્નોનો આ કાર્યાલય મધ્યેથી એનો આપણે નિકાલ કરીશું. આ કાર્યાલય જ્યાં મેં તમને વાત કરી રીતે અઠવાડિયાના એક દિવસ હું અહીં બેસવાનો છું, સોમવાર અથવા ગુરુવાર એ મારી તારીખ, મારો દિવસ ફિક્સ હશે. મારે અન્ય કોઈ કામ પડવાથી કદાચ બહાર જવું પડે તો એ બીજા નંબરની વાત છે, નહીતર હું અહીં બેસવાનો છું. ખાલી એક જ દિવસ બેસવાનો છું, બાકી તો સમગ્ર કચ્છનો મારો પ્રવાસ જ્યારથી આ લોકસભાની ચૂંટણી, આ લોકસભાનું સત્ર પૂરું થયું અને કચ્છની અંદર હું આવ્યો છું ત્યારથી સતત લોકોની વચ્ચે જઈ ગામડાઓમાં જઈને પ્રવાસ કરી રહ્યો છું. ત્યાં પણ મને એવું લાગે કે બહુ પ્રશ્નો છે કે આ રૂબરૂમાં બેસી કરી અને આ પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. કોઈ એવા વિષયો હોય તો એને કાર્યાલયમાં બોલાવશું અને ખૂબ જ કાર્યાલય ભુજમાં લાલ ટેકરીના મૈત્રી ભવન ખાતે ચાલુ કરવામાં આવ્યું છે. અને અહીંથી જે પણ મેં તમને વાત કરી કે કચ્છને લગતા, લોકોને લગતા વિકાસના કાર્યો માટે અને જે પણ એમને મદદરૂપ થવાના જે પણ પ્રશ્નો હશે એના માટે આ કાર્યાલય ખુલ્લું કરવામાં આવ્યું છે.